turun sama cing dengan 5B ini serta nanti siapre agar jujur. Tuh benar itu mampre jodoh. दिल्ली सल्तनत मां पांच राज्य बनके शासन करे तो यदि मित्रों ये पांच राज्य मुझे क्या क्या छे हां गुलाम वंश खलजी वंश दुर्लभ वंश सैयद वंश और लोदी वंश आ पांच राज्य मुझे से आपने विस्तार की माहिती मिले तो હવે આગળ આપણે આ પાંચ રાજ્ય વંશ હતા तो ए दरमियान एमनी राज्य व्यवस्था केवी हती तो एना विषय आज माहिती मेळवानी छे तो एमनी राज्य व्यवस्था छे त्रण प्रकारे विचारेली एमां जोईए तो पहेलुं केंद्रीय शासन बीजुं प्रांतीय शासन अने त्रीजुं स्थानिक शासन तो एमनी जे राज्य व्यवस्था हती एने आपणे हवे विस्तारथी जोईशुं इसी सन 13वीं सदी में स्थापित दिल्ली सल्तनत भारत में राज्य शासन व्यवस्था की दृष्टि से विशिष्ट है। दिल्ली सल्तनत शासन में केंद्र में सुल्तान सुल्तान એટલે કે રાજા પહેલાના સમયની અંદર દિલ્લી સલ્તનતમાં જે રાજા થયા એ સુલ્તાનના નામથી ઓળખવામાં આવતા હતા તો કેન્દ્ર સ્થાને કોણ હતું એ સમયે કેન્દ્ર સ્થાને રાજા હતા સુલતાનની સત્તા સર્વોપરિ ગણાતી એટલે કે જે કોઈ નિર્ણયનો લેવાના થતા હોય એમાં રાજા છે એનો નિર્ણય અંતિમ રહેતો એટલે કે સુલતાનની જે સત્તા છે એ કેવી હતી તો કે સર્વોપરિ હતી જે સર્વોચ્ચ સેનાપતિ કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરિ ન્યાયાધીશ પણ હતો એટલે કે એ જે છે રાજા એ સમયે છે એ સર્વોચ્ચ સેનાપતિ હતો એટલે કે સેનાપતિનો પછી તો કે કારોબારીનો સર્વોચ્ચ જે કઈ પરિવર્તન વહીવટી તંત્ર હતું એનો સર્વોચ્ચ એટલે કે એનો પણ રાજા હતો અને સર્વોપરી ન્યાયાધીશ એટલે કે ન્યાય કે કાયદાની જે વ્યવસ્થા હતી એમાં પણ કોઈ પણ હતા એ રાજા હતા સુલતાનને મદદ કરવા એક મંત્રી મંડળ કે એને મદદ રૂપે થવા માટે અત્યારની જે આધુનિક શાસન પ્રણાલી છે તો એને આપણે જોઈએ તો મુખ્યમંત્રી છે એને મદદ કરવા માટે અન્ય મંત્રીઓની નિમણૂક રાજ્યની અંદર કરવામાં આવે છે તો એ સમયે પણ રાજાને મદદ કરવા માટે એક મંત્રીમંડળની રચના કરવામાં આવતી હતી મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો મંત્રીમંડળની અંદર જે અન્ય મંત્રીઓ હતા એને નિમણૂક પણ કરતા હતા તો એ રાજા પોતે સુલતાન પોતે એમને નિમણૂક કરતો હતો સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી આપણે હમણાં જોયું કે સલ્તનત જે રાજ્ય વ્યવસ્થા હતી એ કેટલા વિભાગમાં વહેંચાયેલી હતી તો કે ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી કયા કયા ત્રણ વિભાગ તો આપણે અહીં જોયું કે કેન્દ્રીય શાસન શાસન અને સ્થાનિક શાસન આ રીતે પહેલાના સમયે જે દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા હતી એ ત્રણ પ્રકારે વહેંચાયેલી હતી તો વિદ્યાર્થી મિત્રો આજે પણ આધુનિક જે શાસન વ્યવસ્થા છે એ એક અંશે પ્રાચીન શાસન વ્યવસ્થાને મળતી આવે છે અત્યારે છે એ કેન્દ્ર સ્થાને રાજા એટલે કે જે આપણે આખા દેશનું જે કોઈ વહીવટ કરે છે તો એ કેન્દ્ર સ્થાને આખો વડાપ્રધાન છે એ હવે આખો દેશ છે ખૂબ વિશાળ છે એને શેમાં વહીવટ કરવામાં આવે તો કે એને અલગ અલગ રાજ્યોની અંદર વહીવટ કરવામાં આવે પછી તો કે રાજ્યની અંદર એક મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને મદદગાર એવા અન્ય મંત્રીઓ જેવા કે તો કે વિદેશ મંત્રી છે પછી તો કે વાહન વ્યવહાર અને માર્ગ વ્યવહાર જે હોય એના મંત્રી હોય પછી તો કે શિક્ષણ મંત્રી હોય પછી તો કે કાયદા મંત્રી હોય તો આવી રીતે અલગ અલગ મંત્રીઓને નિમણૂક કરવામાં આવે છે કરી અને રાજ્યનો વ્યવસ્થા રીતે ચલાવી શકાય તો હવે આપણે એમાં જોઈશું તો પહેલું છે કેન્દ્રીય શાસન સુલતાન પછી મંત્રીમંડળ મુખ્યમંત્રી હમણાં જ વાત કરી કે રાજા છે એ પોતાને મદદ રૂપે થવા માટે મંત્રીમંડળની રચના કરતો તો સુલતાન પછીનું સ્થાન કોણ હતું તો કે મંત્રીમંડળ સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો એટલે કે જ્યાં મંત્રીમંડળના વડા હતા વજીર કોણ હતા તો કે મંત્રીમંડળના વડા જે ઉપરી હોય મંત્રીમંડળમાં એની નીચે બધા મંત્રીઓ કામ કરતા હોય તો મંત્રીમંડળનો વડો તો એ સમયે એને વજીર કહેવાતો જે વહીવટી તંત્રનો વડો હતો
જે હતો એ વહીવટી તંત્ર સંભાળતો હતો અને વહીવટી તંત્રના વડા કોણ હતા એ સમયે તો કે હજી આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ પત્ર વ્યવહાર વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો તો એ સમયે આપણે જોઈએ કે આ જે મંત્રીમંડળ હતું એમાં અલગ અલગ ખાતાઓ હતા અને અલગ અલગ ખાતાઓ અલગ અલગ અધિકારીઓને વહેંચવામાં આવતા હતા એમાં કયા કયા વિભાગ ઉપાડવામાં આવ્યા હતા તો કે સેના વિભાગ પત્ર વ્યવહાર વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ ગુપ્તચર વિભાગ ગુપ્તચર એટલે જાસૂસી ખાતું બરોબર ગુપ્તચર વિભાગ એટલે જાસૂસી ખાતું પહેલાના સમયમાં છે એ રાજા જાસૂસો રાખતા અને એની મદદથી રાજ્યની અંદર કઈ બનતો હોય તો એને દેખરેખ ગુપ્ત રીતે રાખતા એટલે એ ગુપ્તચર વિભાગ તો આવા બધા વિભાગોનો સમાવેશ થાય છે મંત્રીમંડળની અંદર થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા એ તમને જોવા મળે છે હમણાં જ મેં વાત કરી કે અત્યારની શાસન વ્યવસ્થા વિશે તમે સૌ લોકો પરિચિત છો તો અત્યારે પણ છે એ રૂપી છે એ રાજા છે એટલે કે વડાપ્રધાન છે એની નીચે અલગ અલગ રાજ્યો આવે છે એમાં અલગ અલગ રાજ્યના રાજ્યમંત્રી રાજ્યપાલ અને અન્ય જે જ્ઞાતાઓ હોય એના વડા અને અધિકારીઓની અંદર આવે છે તો આધુનિક જે શાસન પ્રણાલી છે કઈ અંશે પ્રાચીન સમયે પણ આવી જ કંઈક શાસન પ્રણાલી અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી આપણે પહેલા વિડીયોની અંદર વાત કરી હતી કે જ્યારે તુગલક વંશ આવ્યો ત્યારે ગિયાસુદ્દીન તુગલક છે એને ટપાલ પદ્ધતિની શરૂઆત કરી કઈ ટપાલ પદ્ધતિ તો કે ડાક ચોકી નામની ટપાલ પદ્ધતિ બરાબર અને ડાક ચોકી ટપાલ પદ્ધતિની એને શરૂઆત કરી ત્યારે જે ટપાલ છે એ ઘરે ઘરે ઘોડે સવાર છે એ ઘરે ઘરે ટપાલ દેવા જતા હતા અને એ ઘોડે સવારને એ સમયે હલકારોના નામથી ઓળખવામાં આવતા અને આજે આપણે એને ટપાલ કહીએ છીએ કે એ સમયે હલકારાના નામથી ઓળખતા હતા તો અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી ખેડિયાઓ શાહી હુકમો અને સંદેશાઓ લઈ જતા હતા એ સમયે છે એ રાજા છે એ પોતાનો સંદેશો કે અમુક હુકમો હોય પ્રજા સુધી કે અન્ય રાજ્યના રાજા સુધી પહોંચાડવા માટે આવી ટપાલ વ્યવસ્થા અને પત્ર વ્યવહાર વ્યવસ્થા એ સમયે શરૂ થઈ અને એ છે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર અથવા તો પ્રજાને જે રાજાના હુકમો પહોંચાડતા એને ખેપિયાઓ કહેવામાં આવતા અને આ ખેપિયાઓ છે એ ખાસ રાજ્યના જે મહત્વના મથક હતા ત્યાં આ ખેપિયાઓ મળી આવતા હતા આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ એને કહી શકાય એટલે કે અત્યારે જે પોસ્ટ ઓફિસ ને પત્ર વ્યવહાર છે તો એની શરૂઆત છે એ કઈ અંશે દિલ્હી સલ્તનતમાં થઈ હોય તો માનવામાં આવે છે ત્યારબાદ જોઈએ પ્રાંતીય શાસન સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવ્યું હમણાં જ આપણે વાત કરી કે અત્યારનું જે શાસન તંત્ર છે તો આપણો દેશ છે ખૂબ વિશાળ છે એકલા હાથે આખા દેશનો વહીવટ શક્ય ન બને તો એના માટે દેશને છે એ અલગ અલગ રાજ્યોની અંદર વિભક્ત કરવામાં આવ્યું રાજ્યોને છે એ અલગ અલગ જિલ્લાઓની અંદર વિભક્ત કરવામાં આવ્યા જિલ્લાને તાલુકામાં અને ગામડામાં તો એવી રીતે અત્યારે પણ આખો દેશ છે એ અલગ અલગ વિભાગોની અંદર વહેંચાયેલો છે એવી રીતે પ્રાંતીય શાસન એટલે સલ્તનત કાળમાં છે એ પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવ્યું જેને એકતા કહેવામાં આવ્યું જે પ્રાંત ની કારોબારી અને ન્યાયતંત્ર નો વડો હતો એનું કામ શું હતું તો કે ન્યાયતંત્ર સંભાળવાનું અને કારોબારી વહીવટીતંત્ર એનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું એટલે એ જે ઇક્તેદાર અથવા તો જે મુક્તિ કહેવાતા એ શું કાર્ય કરતા હતા તો કે પ્રજામાં જમીન મહેસૂલ વસૂલવાનું અત્યારે કેમ આપણે જમીન ઉપર ટેક્સ ભરીએ છીએ એ પ્રકારનો કર તો એ સમયે પણ જમીન ઉપર મહેસૂલ લેવામાં આવતું હતું અને એને વસૂલવાનું કામ એ સમયે આ ઇક્તેદાર મુક્તિ લોકો કરતા હતા ત્યાર પછી જોઈએ તો કે સુલતાનને જરૂર પડે ને ત્યારે લશ્કરી મદદ કરવાનું કામ પણ એ હતા તો લશ્કર સૈન્ય આપણે પણ અત્યારે જે છે બરોબર રક્ષણ માટે સૈન્ય રાખવામાં આવે છે પહેલાના સમયે છે તો રાજા છે એ પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે કે સંપત્તિ કે નાણાના લૂંટ
લેવો ઓળખે છે કે બીજા રાજ્ય સાથે યુદ્ધ કરતા હતા અને એ યુદ્ધ વખતે એને સૈન્યની જરૂર પડતી હતી એ સૈન્યની મદદ પણ આ લોકો રાજાને જરૂર પડે રાજાને સૈન્યની મદદ પણ આપતા હતા જોકે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવે એટલે કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલક જ્યારે દિલ્હીની ગાદી ઉપર હતા ત્યારે એણે છે કેન્દ્રીય વ્યવસ્થાને મહત્વ આપ્યું હતું અને એને નીચે છે એ ઇક્તદારો કાર્ય કરતા જેથી કરી અને કેન્દ્રના જે અધિકારીઓ છે એ એના ઉપર દેખરેખ એના પછી જોઈએ સ્થાનિક શાસન અને રાજ્ય વ્યવસ્થાનો ત્રીજો મુદ્દો પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા હતા પ્રાંત એટલે અત્યારના અર્થમાં કહીએ તો એક રાજ્ય બરોબર તો રાજ્યને શેમાં વહેંચવામાં આવે તો કે જિલ્લાઓમાં જિલ્લાને શેમાં વહેંચવામાં આવે તો કે તાલુકામાં તાલુકાને શેમાં વહેંચવામાં આવે તો કે ગામડા તો એવી રીતે પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા હતા જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા હતા એટલે કે આ જિલ્લા અને તાલુકા છે એને એ સમયે શું નામ આપવામાં આવ્યું હતું તો કે શીખ અને પરગણાના નામે આ જિલ્લા અને તાલુકાને ઓળખાતા હતા ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો એને પરવાની અને કાનૂન મદદ કરતા હતા ગામડાઓ છે એનો વહીવટ છે એ અત્યારે સામાન્ય રીતે કોણ કરે તો કે સરપંચ ગામનો જે મુખી હોય એને અત્યારે આપણે શું કહીએ તો કે સરપંચ એ સમયે છે કે ગામના જે વડા હતા એ મુખી અથવા મુકદ્દમ કહેવામાં આવતા હતા અને એને કામકાજની અંદર કોણ મદદ કરતું હતું તો કે પરવારી અને કારકુન છે એ એમને મદદ કરતા હતા અત્યારે આપણે તલાટી પણ મંત્રીને કહીએ ને તો એ સમયે છે કે પરવારી અને કારકુન છે એ મુખી એટલે કે સરપંચને છે એ કામકાજની અંદર મદદ કરતા ત્યાર પછીનો મુદ્દો આપણા પાઠનો છે કિલ્લા અને અન્ય બાંધકામ તો કે દિલ્હી સલ્તનત દરમિયાન જે પાંચ વંશોએ દિલ્હીની ગાદી પર રાજ્ય કર્યું તો એ સમયે એમને પોતાના રાજ્યની અંદર કયા કયા કિલ્લાઓ બંધાવ્યા અથવા તો અન્ય બાંધકામની અંદર તો કે મસ્જિદો મહેલો તળાવો કિલ્લાઓ તો આ બધા બાંધકામો એને કરાવ્યા તો એના વિશે હવે આપણે જોઈએ દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ ઇસ્લામિક શૈલીના સ્થાપત્ય એટલે કે મસ્જિદ પછી એ પ્રકારના મહેલો તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ મસ્જિદો મકબરા મકાનો બગીચાઓ દરવાજા મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર વૃદ્ધિઓ દરમિયાન થઈ તો દિલ્હી સલ્તનતની જે શાસન વ્યવસ્થા હતી એ દરમિયાન છે એ કયા કયા બાંધકામો થયા તો આપણે કહી શકીએ કે એ સમયે કિલ્લાઓ મસ્જિદો મકબરા મકાનો બગીચા દરવાજા અને મિનારા જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર વૃદ્ધિઓ દરમિયાન હવે દિલ્હી સલ્તનતની સ્થાપના એટલે કે કુતુબુદ્દીન ઐબકના સમયમાં તો કુતુબુદ્દીન ઐબક છે એને દિલ્હીની અંદર કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ ત્યારબાદ ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત એટલે કે કુતુબ મિનાર તો કુતુબ મિનાર કુતુબુદ્દીનના સમયમાં એનો એક જ માળ બાંધી શકાયો અને એના અવસાન બાદ બાકીનું કામ કુતુબ વિશે પૂર્ણ કરાયું એટલે તમે જુઓ કે અત્યારે વિશ્વવિખ્યાત જે છે કુતુબ મિનાર બરોબર છે તો એ કુતુબ મિનારનું બાંધકામ કોણે કરેલું તો કે કુતુબુદ્દીન ઐબકના સમયમાં એનું બાંધકામ શરૂ થયું અને એનો એક માળ બનવા ત્યાં કુતુબુદ્દીન ઐબકનું અવસાન થાય છે અને ત્યારબાદ દિલ્હીની ગાદીએ આવે છે કુતુબુદ્દીનનો ગુલામ અને એનો ચમાય કુતુબમિશ ત્યારબાદ કુતુબ મિનારનું જે બાંધકામ છે એ કુતુબમિશ છે એ પૂર્ણ કરાવે છે ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ એનો જીર્ણોદ્ધાર કરાવ્યો જીર્ણોદ્ધાર એટલે શું તો કે રિનોવેશન અત્યારના સમયમાં આપણે કહીએ ને કે આપણે જે કોઈ ઘરની અંદર રહેતા હોય તો અમુક વર્ષો પછી એ જર્જરિત થવા લાગે છે એટલે કે આપણે એનું સમારકામ કરાવવું પડે એટલે કલરકામ કરાવવું પડે એની અંદર કઈ સમારકામ કરાવવું પડે તો એવી રીતે આ કુતુબ મિનારનો જીર્ણોદ્ધાર એટલે કે સમારકામ પણ એ કરેલું તો કે ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ એને અન્ય એક ઇમારત જે અજમેરમાં આવેલી છે તો
કુતુબુદ્દીન એબોગે છે કે એના સમયમાં પહેલા તો કુવતુલ ઇસ્લામ નામની એક મસ્જિદનું નિર્માણ કરાવ્યું ત્યારબાદ કુતુબ મિનારનું બાંધકામ શરૂ કરાવ્યું અને ત્યારબાદ આપણે એક પ્રસિદ્ધ એક રાયદિંદા ઝોપડા નામની મસ્જિદ બનાવી જે હાલ ક્યાં આવેલી છે તો કે અજમેરની અંદર આવેલી છે ઇલ્તુતમિશના સમયમાં હોજે શમી શમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે આ ઇલ્તુતમિશ એટલે કે જેણે કુતુબ મિનારનું બાંધકામ પૂરું કરાવ્યું એ ઉપરાંત પણ એના સમયમાં એણે કયા કયા બાંધકામો કરાવ્યા તો કે હોજે શમી શમી ઈદગાહ અને જુમા મસ્જિદનું બાંધકામ પણ કરાવ્યું ખલજી વંશ દરમિયાન આ તો ગુલામ વંશ બરોબર ગુલામ વંશ દરમિયાન કઈ કઈ જે સ્થાપત્ય સ્થાપ્યા એના વિશે આપણે માહિતી હવે જોઈએ તો કે ખલજી વંશ તો ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર શિરી નામનો કિલ્લો અને શિરી નામનો નગર અને તથા ગુજે ખાસનો સમાવેશ થાય છે તો કે ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ કયા કયા બાંધકામો કરાવ્યા તો કે એને અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર પછી શિરી નામનો કિલ્લો શિરી નામનો નગર અને ગુજે ખાસ ફિરોઝપુર અને ફતેહાબાદ જેવા નગરો વસાવવામાં આવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય કે તુગલક વંશ દરમિયાન કયા કયા બાંધકામો થયા તો તુગલક વંશ દરમિયાન તુગલકાબાદ ફિરોઝાબાદ હિસાર જોનપુર ફિરોઝપુર અને ફતેહાબાદ જેવા નગરોનો સમાવેશ એની અંદર થાય છે જેવા નગરો એ સમયે વસાવવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગારો મકબરાઓ પુલો સરાયો અને બગીચાઓનું પણ નિર્માણ થયું જો એ સમય દરમિયાન તો કે તુગલક વંશ જયારે શાસન ઉપર હતો ત્યારે આજે આગળ આપણે જોયા કે બધા નગરો પણ વસાવવામાં આવ્યા એ ઉપરાંત દિલ્હીની અંદર અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગારો મકબરાઓ પુલો સરાયો બગીચાઓ વગેરેનું પણ એ સમય દરમિયાન નિર્માણ થયું ત્યાર પછી જોઈએ સૈયદ વંશ અને લોદી વંશ તો એ દરમિયાન છે એ કયા કયા બાંધકામો થયા તો કે સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું જેમાં બંને ખાનનો ગુંબજ વડા ગુંબજ મોઢની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે તો કે સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન પણ ઘણા બધા બાંધકામો થયા જેમાં મુખ્ય છે એના નામ અહીંયા આપેલા છે તો કે બંને ખાનનો ગુંબજ એ ઉપરાંત તો ઘણા બધા મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું જ હતું પણ એની અંદર જે મુખ્ય છે એના નામ આપણને અહીંયા આપ્યા છે તો બંને ખાનનો ગુંબજ વડા ગુંબજ મોઢની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો એ મુખ્ય છે હવે જોઈએ વિજયનગર સામ્રાજ્ય એનો શાસન કાળ છે ઈસવીસન 1206 થી 1290 તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટન પ્રક્રિયાનો પ્રારંભ થયો એટલે કે તુગલક વંશ છે એના જે શાસકો છે એ સલ્તાન નિર્બળતા એ વિઘટનની પ્રક્રિયા એટલે કે વિનાશની શરૂઆત થઈ ગઈ સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની એટલે કે સૈયદ વંશ અને લોદી વંશના શાસકો પણ નબળા પડવા લાગ્યા એના કારણે વિઘટનની છે એ ઉત્તર ભારતની અંદર આવેલું છે અને બહુમલી રાજ્ય છે દક્ષિણ ભારતની અંદર આવેલું છે
એમને માત્ર એટલું જ હોતા કરે
પણ મેં વૈવટી કચરોમાં એક સુશમ બનાવ્યું એટલે કે એને જે યુદ્ધ ભૂમિ ઉપર એને પોતાનો આખો જીવન પસાર કર્યો પણ એને ત્યારે વૈવટી કચરોની પણ ઉપેક્ષા કરી અને એને એના સમય દરમિયાન રાજ્યની અંદર અન્ય કળાઓ અને નેહરુનું બાંધકામ કરાવ્યું અને એને સમૃદ્ધ કેટલાક અયોગ્ય વેરાઓ ના ઉત્પન્ન અને પ્રજાનો પ્રેમ મેળવ્યો એટલે કે બિન જરૂરી જે વેરાઓ એટલે કે ટેક્સ ભરવાના હતા એમને નાબૂદ કરાવ્યા વિજયનગરની પાસે એક નવું નગર વસાવ્યું નામ હતું નાગલપુર અને આ નાગલપુરની અંદર એમણે અનેક ઇમારતો અને મંદિરો બંધાવી અને વિદ્વાન માત્ર એક સારા રાજા નહોતા પરંતુ એક સારા વિદ્વાન એને સંસ્કૃત અને તેલુગુ ભાષાનું સારું એવું જ્ઞાન હતું અને એને કારણે એને ઘણા બધા સંસ્કૃત અને તેલુગુ ભાષામાં આ બધા ગ્રંથો પણ રચ્યા હતા એમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલા ગ્રંથો લખ્યા હતા એના સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે એ આંધ્રના ભોજ તરીકે ઓળખાયા હવે જો કે એમને છે એક સારા વિદ્વાન હતા એના કારણે વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને પરંતુ એમના અવસાન બાદ રાજ્યને સત્તા માટે રાજ્યની અંદર સંઘર્ષો અને શાહ અને એને ગુલમર્ગ ને રાજધાની બનાવી પોતાના રાજ્યની અંદર
શાહ અને મોહમ્મદ શાહ બીજાની સાથેનું કુટુંબ છે આ દખલ ખાનદાન મોહમ્મદ શાહ અને મોહમ્મદ શાહ નામના શાસકોના શાસન કરાવે છે એમાં એનું શાસન નોંધપાત્ર છે અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બિદર ખસેડી અને બિદરમાં અન્ય ઇમારતો બંધાવી હવે જો કે આ જે અહમદ શાહ નામના જે શાસક છે એમણે છે એ ગુલમર્ગ જ્યારે આ ઝફર ખાન શાસન પર હતો ત્યારે એણે ગુલમર્ગને રાજધાની બનાવી હતી અને અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની ખસેડી અને બિદરને રાજધાની બનાવી અને બિદરમાં અન્ય ઇમારતોનું નિર્માણ કરાવ્યું મોહમ્મદ શાહ ત્રીજા નવજી મહમૂદ ગવા એનો સક્ષમ વહીવટીતંત્રની રચના કરી મોહમ્મદ શાહ ત્રીજું જે અહમદ શાહ મારી શાસન ઉપર આવે છે મોહમ્મદ શાહ ત્રીજું એનો એક સક્ષમ વજી પણ તો કે મહમૂદ ગવા અને એને સક્ષમ વહીવટીતંત્રની રચના કરી મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહુમતી સત્તા મજબૂત બની પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહુમતી બીજાના સમયમાં આજે રાજ્યની તમામ સત્તા એનો વચ્ચે કાસિમ વરીદના હાથમાં આવી જો એ અહીંયા આગળ જોયું કે મોહમ્મદ શાહ બીજો હતો એના સમયની અંદર આ બહુમતી સત્તા મજબૂત બની અને ત્યારબાદ મહમૂદ શાહ બહુમતી બીજો આવે છે અને એના સમયમાં છે એ રાજ્યની સત્તા છે એના પછી છે કાસિમ વરીદ એના હાથમાં આવે છે અને એના સમયમાં બહુમતી સત્તા છે સમગ્ર સામ્રાજ્ય વિજાપુર અહમદનગર ગોવલકોંડા બિદર અને બરાડ જેવા પાંચ સ્વતંત્ર રાજ્યમાં છે બહુમતી સામ્રાજ્ય છે એ મોહમ્મદ શાહ બીજો છે એના સમયની અંદર એનો એક વજીર છે એ કાસિમ વરીદ બાદમાં કાસિમ વરીદ છે એના હાથમાં બહુમતી રાજ્યની સત્તા આવે છે અને એના સમયમાં જ આ બહુમતી રાજ્યનો અંત આવે છે અને આ બહુમતી જે સામ્રાજ્ય વિશાળ હોય છે એ પાંચ સ્વતંત્ર રાજ્યોની અંદર વહેંચાઈ જાય છે અને ક્યાં પાંચ રાજ્યોમાં વિભક્ત થાય છે તો કે વિજાપુર અહમદનગર ગોવલકોંડા બિદર અને બરાડ જેવા પાંચ રાજ્યોની અંદર નાના નાના પ્રદેશની અંદર એ વિભક્ત થઈ છે ત્યારબાદ જોઈએ દિલ્હી સલ્તનત શાસનનો અંત દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસ્વીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ તો દિલ્હી સલ્તનતનો પ્રારંભ ક્યારે થયો તો કે 1206માં અને કોણે કર્યો તો કે કુતુબુદ્દીન ઐબક અને 320 વર્ષ પછી ઈસ્વીસન 1226માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંતમાં એનો અસ્ત જો દિલ્હી સલ્તનતની શરૂઆત જે કુતુબુદ્દીન ઐબક દ્વારા કરવામાં આવી હતી ઈસ્વીસન 1206માં એ 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે એનું પણ અંત આવે છે એટલે દિલ્હી સલ્તનતનો અંત આવે છે આ લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય શક્તિશાળી અને કેટલીક વાર વિફળ સુલતાનોમાં માનીએ આપણે 320 વર્ષનો જે સમયગાળો છે એ દરમિયાન ઘણા બધા સક્ષમ શક્તિશાળી શાસકો છે એ દિલ્હી સલ્તનતના શાસન આવ્યા એ ઉપરાંત ઘણી વખત નિર્બળ સુલતાનો પણ શાસન ઉપર આવ્યા દિલ્હીના આસિમ મહારાજે અનેક તળપી છેડી જોઈ એટલે કે તળપી છેડી જોઈ એટલે ઘણી વખત સારો સમય પણ આવે છે અને ઘણી વખત ખરાબ સમય પણ આવે છે દિલ્હી શાસન દરમિયાન આ 1200 વર્ષનો જે સમયગાળો છે એ દરમિયાન ઘણી વખત છે એ ચડતી થઈ અને ઘણી વખત પડતી થઈ એટલે કે ઘણી વખત છે સારા અને શક્તિશાળી શાસકો પણ માનતી આવ્યા અને ઘણી વખત નિર્બળ સુલતાનો પણ ગાદી બનાવે છે ઉદય એનો અર્થ એ ન્યાય એનું પતન થયું કે જેની ચડતી છે એ પડતી અને આપણે જેમ કહીએ પછી દૂધ ચડતી પછી પડતી એવા છે બરોબર છે જેનો ઉદય થાય છે બરોબર છે આપણે એમ કહીએ કે જન્મ છે એનું છે તો એવી